ધોરણ ચાર વિષય ગણિત દરેક બાળકો પહેલા વ્યવસ્થિત બેસી જાઓ ગુડ મોર્નિંગ દરેકને આપણે સ્વાધ્યાય એટલે ઘડિયા ને બાંધવગર દાન સ્વાધ્યાય આપણે શીખતા હતા અલગ અલગ રીતે કેવી રીતે ઘડિયા બને આપણે બે ઘડિયા ઉપરથી ત્રીજો ઘડિયો બનાવતા હતા તો હવે તમને એવું કીધું છે કે 15 નો ઘડિયો કયા બે ઘડિયાની મદદથી બનશે તમારે ત્રણે ત્રણ ઘડિયા જાતે બનાવવાના છે હવે તમને ખ્યાલ છે કે 15 એટલે કે ઘણી ઘણી રીતે બને 15 10 વત્તા 5 એટલે 15 થાય પછી 8 વત્તા 7 કરો તો 15 થાય 11 વત્તા 4 કરો તો બી 15 થાય 12 વત્તા 3 કરો તો બી 15 થાય તો તમને જે રીતે બનાવવો હોય એ રીતે તમારે એ ઘડિયો બની શકશે પણ તમારે એ ધ્યાન રાખવાનું છે કે જે રીતે આપણે ઘડિયા બનાવતા હતા બે ઘડિયા ઉપરથી ત્રીજો ઘડિયો તો બનાવવાનો છે એ જ રીતે પણ પહેલા તમારે ત્રણે ત્રણ ઘડિયા બનાવવા પડશે આપણે બનાવીશું 10 વત્તા 5 ની રીતે બનાવીએ તમને 12 વત્તા 3 નો બનાવવો હોય 11 વત્તા 4 નો બનાવવો હોય તમને જે રીતે બનાવવો હોય એ રીતે તમે ઘડિયો બનાવી શકશો પણ જવાબ તમારો 15 નો ઘડિયો સાચો બનવો જોઈએ હવે જો આપણે અહીંયા લખીએ કે 10 ગુણ્યા 1 પછી 2 ગુણ્યા 10 અહીંયા આગળ લખવાનું આપણે કે 1 ગુણ્યા 10 2 ગુણ્યા 10 3 ગુણ્યા 10 4 ગુણ્યા 10 5 ગુણ્યા 10 6 ગુણ્યા 10 7 ગુણ્યા 10 8 ગુણ્યા 10 9 ગુણ્યા 10 અને 10 ગુણ્યા 10 જેનો ઘડિયો આપણે બનાવવાનો છે એ ઘડિયો આપણે ક્યાં લખીએ છીએ તો 15 નો ઘડિયો બનાવવાનો આપણે અલગ અલગ રીતે બનાવવાનો છે તો અહીંયા આગળ લખો 10 એકા 10 20 30 40 50 60 70 80 90 અને 100 બરાબર હવે 5 નો ઘડિયો આપણે એ રીતે બનાવીશું અહીંયા આગળ તો કે 1 ગુણ્યા 5 2 ગુણ્યા 5 3 ગુણ્યા 5 4 ગુણ્યા 5 5 ગુણ્યા 5 6 ગુણ્યા 5 7 ગુણ્યા 5 8 ગુણ્યા 5 9 ગુણ્યા 5 અને 10 ગુણ્યા 5 ઘડિયો આપણે બનાવીએ 5 એકા 5 5 2 10 5 3 15 5 4 20 5 5 25 5 6 30 5 7 35 5 8 40 5 9 45 5 10 50 આ બે ઉપરથી હવે આપણે 15 નો ઘડિયો બનાવીશું તો સેનો સેનો જવાબ શું આવે આ બે તો કે 10 વત્તા 5 બરાબર 15 એટલે 15 એકા 15 20 વત્તા 10 ધ્યાન આપો અહીંયા આગળ તો કે 30 તો કે 15 દુ 30 30 વત્તા 15 તો 15 તરી 45 ખ્યાલ આવો દરેક વિદ્યાર્થીને 40 વત્તા 20 તો 15 ચોક 60 50 વત્તા 25 તો 75 તો 15 50 75 60 વત્તા 30 તો 90 15 6 90 70 વત્તા 35 15 6 105 હવે 80 વત્તા 40 15 એઠા 120 90 વત્તા 45 15 નવા 135 હવે 100 વત્તા 50 તો 150 15 એ દાન 150 જો પહેલા આપણે 10 નો ઘડિયો બનાવ્યો પછી આપણે 5 નો ઘડિયો બનાવ્યો અને એ બંને ઘડિયા ઉપરથી આપણે 15 નો ઘડિયો બનાવ્યો એટલે તમને પ્રશ્ન કેવી રીતે પૂછ્યો છે 15 નો ઘડિયો કયા બે ઘડિયાની મદદથી બનશે આપણે જે ઘડિયો બનાવવો છે 15 તો એ જે બે ઘડિયા અલગ અલગ રીતે
बने छे एना ઉપરથી આપણે 15 નો ઘડિયો બનાવીએ। અત્યાર સુધી હવે આપણે જે સમજાય એ આપણે ગુણાકારની રીત સમજાય। ઘડિયાળની મદદથી આપણે ગુણાકાર કર્યા, એના ઉપરથી આપણે ઘડિયાળ ભી ફરીને બનાવતા શીખ્યા। હવે તમને જે આગળનો પ્રશ્ન છે એમાં તમને શું કહેવા માંગે છે, ગુણાકાર છે કે ભાગાકાર છે એ રીત આપણે હવે શીખવાની છે। એટલે દરેક વિદ્યાર્થી ધ્યાન આપશો અહીંયા। एक मोटी काचनी पेटी में बिलाड़ियों ना कुल पौध आपे छे, जो तमारे एक नु शोधवानुं छे। ज्यारे तमने कुल आपे अने एक वस्तु नु किंमत छे के कोईना पग शोधवाना, कोईनी आंखो शोधवानी, कोईना हाथ, ज्यारे एक नु शोधवानुं आवे त्यारे तमारे शुं करवुं पड़े, एना माटे भागाकार करवा पड़े। तो तमने कुल पौध आप्या छे बिलाड़ीना, के काचनी पेटी में बिलाड़ी अंदर पड़ी छे, तमने बिलाड़ी ना कुल पग એટલે કેટલી બધી રીતના બિલાડી હશે કે 28 પગ છે। તો પેટીમાં કુલ કેટલી બિલાડીઓ હશે? તો પહેલા તમારે એકનું વિચારવાનું કે એક બિલાડીને કેટલા પગ હોય, બે હોય, ત્રણ હોય કે ચાર હોય। તો કે ચાર બિલાડી, એક બિલાડીને કેટલા પગ હોય? તો કે ચાર। હવે આપણને 28 આપેલા છે તો તમારે અહીંયા આગળ શું લખવાનું? ચાર લખવાનું। સેના વડે ભાગવાના છે? चार कैसे आया? तो यहाँ का आपने समझवा माटे लिखी है कि एक बिलाड़ी ना पग कितना होए, तो के चार, चार पग होने, अने आपने आता चे कुल पग आपने चे 28, ले माटे सूत्र से है ना, भागाकार करो तो तुमने खबर पड़ से कि अंदर कितनी बिलाड़ी चे, तो चार ना घड़िया में 28 आए चे, तो त्यां सुधी बोल वालों एनाथी वधारे आगु चोये नहीं। तो चार एका नो घड़ियो बोलो कि चार एका चार, चार दू आठ, चार तरी बार, चौकू चौकू सोल, चार पंचालीस, चार चौबीस, चार सीधा 28। जो आ मेनु शू करवानु? बाद बाकी आठ माथी आठ जाए तो जीरो, बे माथी बे जाए तो जीरो, तो जवाब शू आयो आपनो? सात। तो सात बिलाड़ी अंदर हो तो एना कुल पग 28 થાય, કે બે બિલાડી ને ચાર પગ, તો 28 કે ની રીતે આવે કે સાત બિલાડી છે એટલે આપણે એને કુલ 28 પગ થાય, જવાબ આવ્યો આપણો સાત। અત્યાર સુધી આપણે ગુણાકાર શીખ્યા, ઘડિયો બનાવતા શીખ્યા, હવે આપણે ભાગાકારની રીત સમજીએ છીએ અહીંયા આગળ। એટલે દરેક વિદ્યાર્થી ધ્યાન આપે કે ભાગાકાર કેવી રીતે થાય। બીજો દાખલો છે કે એક તબેલામાં નીચે બેસીને જો તા ગાયોના કુલ 56 પગ છે, જો ગુણાકાર આવશે કે ભાગાકાર આવશે? તો કે ભાગાકાર, કે કુલ આપ્યું છે આપણને અહીંયા 56 પગ, તો અહીંયા જે 56 છે તો ગાયના પગ કેટલા હોય એક ગાયને? તો કે ચાર। હવે ભાગાકાર કરતા ધ્યાન રાખજો, આપણે અહીંયા આગળ તો સીધો જવાબ આવી ગયો, તો ચાર સીધા 28। હવે અહીંયા આગળ 56 છે તો ચાર ના ઘડિયામાં 56 આવે ના આવે? કેમ કે ચારે ગાન 40 તો થઈ જાય, તો 56 તો આવતા જ નથી ઘડિયામાં। તો હવે આપણે ભાગાકાર કેવી રીતે કરશું? તો પહેલા એક રકમ વડે ભાગ ચલાવવાનો, કે અહીંયા તો 5 છે તો 4 ના ઘડિયામાં 5 થી વધારે થવું જોઈએ નહીં। તો 4 એકા 4 અને 4 2 8, તો 8 તો વધી ગયા, તો આપણે એના પહેલા શું બોલ્યા? તો કે 4 એકા 4, તો અહીંયા 4 લખવાનું અને 5 માંથી 4 બાદ કરો તો શું કેટલા આવ્યા? તો કે એક। હવે શું કરવાનું? બાજુમાં જે એકમની રકમ છે એને તમારે નીચે ઉતારવાનું, તો કે 16 થઈ ગઈ। હવે ચારના ઘડિયામાં 16 આવે કે ન આવે? તો કે હા, તો શું આવશે? ચોકુ ચોકુ 16। આની બાદ બાકી કરો તો 6 માંથી 6 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0, તો 14 ગુણ્યા 4 કરો તો 56 આવે। તો કેટલી ગાયો હશે એની અંદર જવાબમાં? તો કે 14 ગાય હશે તો જ એના 56 પગ થાય। ખ્યાલ આવ્યો દરેક વિદ્યાર્થીને કે હવે આમાં ભાગાકાર કેવી રીતે કરવાનો છે? ત્રીજો દાખલો જોઈએ। એક વર્ગખંડમાં રહેલા બાળકોના કુલ 84 હાથ છે, તો બાળકોની સંખ્યા શોધો। કુલ આપી દીધું છે 84। હવે બાળકોના હાથ કેટલા હોય? તમારા હાથ કેટલા છે? બે છે કે ચાર છે? તો કે બે છે, તો બે વડે ભાગો। હવે આપણે ઉપરનોથી દાખલો સમજ્યા, એ જ રીતે આ દાખલો છે કે બે ના ઘડિયામાં 84 ના આવે, તો આપણે એને એક રકમ વડે ભાગ ચલાવીશું। તો આઠ આવે ત્યાં સુધી બોલો, એટલે બે ઈઠા સુધી નહીં બોલો,
પણ જવાબમાં આઠ આવો જોઈએ ને આઠ થી વધુ જોઈએ નહીં તો કે બે એકા બે બે દુ ચાર બે ત્રણ છ અને બે ચો આઠ બે પંચા દસ વધી જાય તો આપણે એના પહેલા બોલ્યા બે ચો આઠ આઠ માંથી આઠ જાય તો જીરો ઉપરથી ઉતાર્યો ચાર અને બે દુ ચાર જવાબ કેટલો આવ્યો આપણો કે બેતાલીસ બાળકો હશે તો જ એના ચોર્યાસી હાથ થાય ચોથો દાખલો એક મેદાનમાં ઉભી રહેલી રિક્ષાના કુલ પૈડા